मतलब आपू है ने ऑनलाइन वाला जेरोक्स वाला ने पहुंचा के रोले हैं आप मेहनत मजूरी कर जो फाटो के ने काई जाहिरत पड़े थे आप फॉर्म पोरो ले पेपर लिख भी जाए फॉर्म अभी पैसा पोते भी ने पाछे फी लेता ना फॉर्म पोती हो लेता ने सरकार भी लेती भी ना सरकार भी ले है ने अने ते फॉर्म पोना रा भी लेता हां એટલે બેની વેલ કે નરા તો લેના રાજ એટલે બેની વેલ લૂટા બેની વેલ લૂટા તા અને પાછે પેપર ફૂટી જાનો હા અને કઈ ફરક પડે તે એમ આપણે એ હા એ મનહરભાઈ અને લેખલા મેખલા એકા હા કો તો એકલું કે બાર પાસે દે હા તે કઈ નોકરી મોકરી કઈ ના બેરોજગાર જાય કો જાય બેરોજગાર જાય કઈ ટ્રાય માઈ ના કે પરીક્ષા મરીક્ષા આપતા કા પરીક્ષા બે આપલે ટ્રાય બી ખૂબ મારતા હે જાહેરાત પડે પેન કઈ કે ફેંકવી જાય કઈ પેપર લેકવી જાય હંડા તેંડા રહે આતે એટલે સરકારના લેતા તે સરકાર મતલબ આપો ખૂબ ગ્રેજ્યુએશન વેતા અને અભણ માં હે દેશ ચાલુ તા આપો હું લેખલા હે આપો મતે હતે ટકો હા અને તે અભણ દેશ ચાલુ તા હા તે કઈ મતલબ હે એટલે તી આલા પો નોકરી ના લાગતી હે કે લાગે હા એટલે હતી સરકારે ચાલે હે કે ચાલા જો જે ખાતી બદલે ને 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 આમે તા હે ને આમ આદમી પાર્ટી લે દેના રા એ જવાન જો જે આમાં કહા વારુ પેન કઈ મુદ્દા કો કઈ મુદ્દા તમે ત્યાં એ કે બે ભાજપ વાન આપો હેરાન રહી ગયા હા અચ્છા હા ખૂબ હેરાન રહી ગયા એટલે એક મોકો કેજરીવાલ લાપાન જો જે લોકો એ કે ખોલે મતલબ માં બે ખોલે કે એક મોકો આપાન જો જે એટલે બાઠીજ પાર્ટી હી લેદો હા બાઠીજ પાર્ટી હી લેદો જુવાનિયા કઈ મન બણાવલો હે કઈ તું માં 10 દરવી તેંડા કઈ ગોઠે કાટતા કઈ મતલબ સરકાર બદલાય એનો લાગે તમને हाँ बदला हेंडा लागे कल का हकल फॉर्म पड़ा गया ने ते के भाजपा वाला पब्लिक को त्या थी अना झाड़ वाला पब्लिक को त्या ही ने खबर पड़े जाए ते यान भी हचो गया मेरी का को तो काई एले विश्वास भी है का झाड़ो जावे हैंगी अन झाड़ो जावान जो जाए क्या मैं ब्याको ले है पेटका में एक मुद्दो तिया काई है गवे तुमने मुद्दे એટલે જે ફ્રી વીજળી આખી એ ભી मेन गोठाई अन जो बेरोजगार हूं तिया जे भत्ता आपु ले आके हूं ई भी बराबर है अन खास किन एवीएम मशीन ने आपु ते ठचा वाले ते टिकट वाला था ने तो जे बेरा जे जे कल का एम भी लोचे भी जाए कंप्यूटर भी भरो छे ने कल का कंप्यूटर जे जे देश कंप्यूटर बनावे ने ते देश खुद ना चालू तो इयाले हां ए भारत आपु देश में हफी दे देलो है એટલે ઈ મે ભી માઉ ઠોગાઈ જાય ઠોગાઈ જાય એકી હરી ખબર હો હરી ખબર परीक्षा અતી પાસ ના હોય ના તો પ્રેક્ટિકલ પાસ કી લેદનો પે લખી તું મે એટલે કાઈ વેલો તે લગભગ કમી પોતલે માર કે કી એ કી બેનો ભી વારિયા ના એક હપ્તા વેરિફિકેશન હમ લોગ ગેલો બીજી હપ્તા તા કાઈ ના નિગા લખી તુમને એ કી હા એટલે પરીક્ષા ના પાસ વેરાય હા લખી તના પાસ કી વેરાય બેનો ભી વખત ના હા એક વખત તા બેની ભી હપ્તા કી લેદલી હ હ હ પેન તો વેરિફિકેશન હમ લોગ ગેલા કી અતી આમી કાઈ પ્રયત્ન આમી ચાલુ હે પ્રયત્ન આજી हां એટલે પોલીસ મુંજા હા લાગું હે કી એ કી હા પણ આપો હી ખૂબ પેપર પર ફૂટી જાતે આખે ના હા પેપર તો ફૂટતે હે જામી હાતી આજ કે કી પાસ હોય હાતે હું હી હું આમી પરિવર્તન લાવા પડી આમી એ કી એટલે સરકારે બરાબર ના ચાલી રહી ના ના બરાબર કાઈ ના કાઈ ના બિલકુલ ના અને તાકતા સબકા સાથ સબકા વિકાસ કાઈ ના વિકાસ હે ઇતા ચોપડા વિકાસ દેખાવે ને કાઈ ના એટલે કેંડામ દેખાવે કાગલા મે પેપરા મે ચોપડા મે દેખાવે હે તો કાઈ ના વિકાસ હે અચ્છા એટલે લેખી દિસ ગોઠ હે આમાં ગામ વ્યવસ્થા તુમ વાર ફીરી હે હા 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 તે કાઈ ના ભાઈ મા નામ સાગર હે કતાક લેખલા હે મે બાર પાસ છે અચ્છા તું ભી પરીક્ષા આપો હા જી એટલે કેંડા ભરતી ભરતી જે આજી ફોર્મ ના પોયો કાઈ પેપર ફૂટી જાય એ જ ધાગાય પૈસા પૈસા દેખી દિસ ગોઠ પૈસા કેકીન કેકી જાતા રહેતા આમાં સરકાર કમાવલું હે ને હારી સીડી તે હાઈ જ ના તેણી જ પરિસ્થિતિમાં ભી હે અચ્છા એટલે જે બીજા લોકો ઇન્ટરવ્યુ આપીને મતલબ પરીક્ષા પાસ ના હોય તો તેણી ચાલત હા જી તેકી જ ગઈ હું એટલે તું સરકાર બદલા હે હા સરકાર બદલાય થારી જ ગોઠાય હા પરિવર્તન જરૂરી છે અમને પરિવર્તન જરૂરી હા જરૂરી જરૂરી એટલે ખૂબ જ જરૂરી હે અમને ને અને સરકાર તો 27 વર્ષે છે ચાલે હે અમે એક નવો સ્લોગન આપ્યો ડબલ એન્જિન સરકાર એકી હા એકી જ આખી રહ્યા લોકો બેને ઓતી ગોઠાય ખૂબ મોડી સરકાર કહેવાય ને
मोदी सरकार खेरी पेन जे आमी जे आवी रही है आम आदमी पार्टी मान लागे तंतिया मुद्दा हरा है काई मुद्दा मैं नवी जान जो जे काई मुद्दा है मुद्दा ये है कि शिक्षण मन बीजा काई ना लागतो केजरीवाल जो शिक्षण गारंटी आई ते गोवे तो हां तेज गोवे मुद्दा दिठ आरोग्य सुविधा हां आरोग्य सुविधा आरोग्य आरोग्य है गारंटी अच्छा शिक्षण मटे है अजी काई है रोजगार है अच्छा એટલે તે બઠા ગોંતા તુમ હા ગોંતા ને અરે પણ અહીંયા બી 27 વર્ષા કી બઠિયા યુનિવર્સિટી અને કોલેજ બનાવી હા ને બનાવી હા પણ તે પૈસા ખેલ ચાલી રહી હા માં સરકાર ને ખુલું ના પૂરતા ના સાહેબ અચ્છા એટલે શિક્ષક શિક્ષક ની પૂરતા ના ના યુનિવર્સિટી બનાવી આવી તી બી અચ્છા એટલે સ્ટાફ કાઈ ના હા ને બિલકુલ ના હા હા એટલે હાઈ સ્કૂલ યા કોલેજ બઠો આઈ પેને સ્ટાફ ના હા ના સ્ટાફ ના નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હા તો તમને લાગે કે કેજરીવાલ આવી તા હા તમને નોકરી મળી જાય હા મળી જાય ને પેપર ને ફૂટે ના अच्छा पेपर हां पेपर रेगुलर वेरी ना त्या तो तारीख भी जाहिर की दे दी अच्छा भर्ती तारीख सरकार बनी जाय ताम हूं पति अति तारखिल परीक्षा ली होनो ता तारखिल निमणूक पत्र आपी दे है अच्छा એટલે યુવા ને અનેક આશા દેખા હે હા આશા થાય જ ને 5 વર્ષે વી ગયા તલાઠી એક્ઝામ ના હાલી આજી લો અચ્છા 5 વર્ષ આપી ગયા હા 18 મેરિયા તાજી લોગે એક્ઝામ ના હાલી ત્યા કઈ અન મે તલાઠી ને બઠા હે હું આઈ તમે પર આવે હે તમે અતંજ પર આવે હે પીએત મે થાય ના કઈ ના ખેતી ના अच्छा जमीन भी ना ना जमीन का नहीं तू मम्मे आज ही लोगे मैं युना यो मतलब आज ही लोग तुम्हारे गांव में एक भी सरपंच ना बनियो है कि तुम काया काम करता काय ना बनियो એટલે કહા વારુ આવા ગામા નો અચ્છા મતલબ તુમા ગામ મે ઈચ્છા થાય બનાવલો પે નામી તો એકતા એકતા ભી ના ના ગામ ભી હાનો તે આ હિસાબ સે હી પણ કાઈ બીજી કાઈ હે તુમા પાયું રસ્તા કાઈ સુવિધા કે કી કાઈ પાયું રસ્તા ગોઠ જાય તા ખૂબ તકલીફ હે નહી ને હાય ને मंदिर बेलालन तुम है योगने रस्तो केंद्र रस्तो है मंदिर साइड टू ले मंदिर ने ठा ही रात पड़ता तो आ जाता है केंद्र रस्ता है अकलो सर तुम लेखा रे है ये तुम गांव में पू चुटणी आवे ता काई चुटणी सरका काई बीजी पार्टी वाला कार्यक्रम रहता है स्टे आवती आके लेखा रे कहता स्टे ना आवती आके हां बराबर गोठाई ते त्या चुटणी वाला प्रचार माटे आवते है એટલે त्या ते सभारे त्या ती जा माटे लोकन ला आवती ही गोठे बीजेपी वाला जा आवती खासता क्या तना आवती हां પણ બાકી નિશારી પોયરા કહે હા ત્યાં માટે તકલીફ તો હૈ જ એસટી આવે હમી લગભગ કાકરપાડા જાય નહીં ખોપી લોગ જાય તે ભી આવે વેગરી 7 વાગે આવે વેગરી 7 વાગે કેડો લેખા જાય ટાઈમ ઉપ જાય થારોગ ને છેલે 8 વાગે થી ને નીંગે તે ભી 9 વાગે તમ પાદે પોરે જના રહે હી ગોઠે હા એટલે કમ સે કમ 9 એક વાગા ગાલા લે એટલે 3 ને 8 વાગે ખોપી ને નીંગી જાય અને 9 વાગતા તમ તો પહોંચી જાય ના છેલા મે લોગ એટલે પોરે પાદે રેગ્યુલર જના રહે હી ગોઠે બાકી અમી જે 7 વાગે જેંડી નીંગે થી ને આતે બાદે પોરે 5 વાગે તાવતા રે ના રે ના તો મારી આવે થારો રે ના રહી ગોઠે એસટી ટાઈમ જો હાય તો ગલત હાય હા ગલત ટાઈમ હાય હા અન કાઈ બજારી કાઈ ઓફિસ ઉમ કામે વે તા દીયુ વેલ કાઈ રિક્ષા મુ જા પડનારો તો તેરા તું માલદાર ખેરા માલદાર ના તેન એટલે આમી તે સુવિધા ના તા એસટી સુવિધા ના તા આમી કાઈ કે રિક્ષા મુ જા પડે ના મજબૂરી કી હા મજબૂરી કી જાન પડે હી ગોઠે કામે તો જાન પડે આમી गोनांबा गांव के निशाल फलिये में है और ये दो साथियों से हम जब चर्चा कर रहे थे तो बहुत गंभीर मुद्दे निकले हैं कि ये लोग 2-3 साल से नौकरियों की चक्कर में घूम रहे हैं कहीं पे पेपर लीक हो जाते हैं कहीं पेपर देने के बाद भी पास नहीं हो पा रहे हैं बहुत सख्त मेहनत है इस साथी की तो जमीन भी नहीं है ये संघर्षरत है मतलब 12वीं कक्षा तक पढ़ाई तो कर ली है पर अभी आगे अपने घर परिवार की जिम्मेदारी उनके कंधे पे आने वाली है तो वो चाहते हैं वो उनकी जिम्मेदारी आ चुकी है घर की जिम्मेदारी तो ऐसी हालात में ये संघर्षरत है कि कम से कम एक सरकारी नौकरी या कोई ऐसी नौकरी उनके हाथ में लग जाए तो एक परिवार अच्छी तरह से आगे बढ़ पाए तो दूसरी एक बहुत बड़ी बात यहाँ निकल के आई है कि चुनाव के वक्त यहाँ सरकार या किसी पार्टी की कोई जनसभा है तो बस यहाँ आती है एसटी आती है पर जब यहाँ पढ़ाई करने वाले बच्चे अगर यहाँ से तहसील प्लेस अगर जाने के लिए पढ़ाई के लिए जाने के लिए उनको निकलना है तो एक बस है खोपी गांव से निकलती है पर वह बस भी जो है समय से नहीं आती समय के पहले निकलती है तो वो बस का भी इस्तेमाल ये लोग नहीं कर पाते और जब वापस गांव को आना होता है स्कूल से या कॉलेज से तो तब भी बस का समय जो है वो गलत है तो तब भी ये बच्चे स्कूल के छात्र सब ऐसे ही
बस छोड़ करके पहले आ जाना पड़ता है। और बहुत सारे लोग जो है जब भी अपना काम के लिए कहीं ऑफिस या बाजार जाने के लिए निकलते हैं तो उनको खानगी जो व्यवस्था है उनमें जाना पड़ता है। तो ये बहुत बड़ी समस्या है कि मतलब यहाँ से तहसील प्लेस तक जाने के लिए भी बस नहीं है, बस की सुविधाएं नहीं है। और पढ़ाई के लिए तो बहुत मुश्किल है यहाँ इस इलाके में। सारी जो समस्याएं हैं वो बहुत सारी समस्याएं हैं, गरीबी है, बेरोजगारी है, मतलब हेल्थ के लिए कोई सुविधाएं नहीं है। तो ये सारी सुविधाओं के बगैर भी लोग जीवन में एक संघर्ष से आगे बढ़ रहे हैं।